કેટેલાઇઝર મોલ્ડન સ્કૂલ આજનો આપણો વિષય છે બેઝિક વિષયાંક છે અંગ્રેજી બારાક્ષરી ધોરણ ત્રીજું લેક્ચર 5 તો આપણે આગલા લેક્ચરમાં ફ સુધી બારાક્ષરી થઈ ગઈ છે તો હવે આપણે આજે બ થી શરૂ કરવાની છે તો તમારા લોકોને પણ મારી સાથે લખવાનું છે અને બોલવાનું પણ છે તો બધાને બેઝિકની નોટબુકમાં આવી રીતે 12 લીટી પાડી અને જેવી રીતે હું લખાવું એવી રીતે લખવાનું છે અને બધાને લીટી છોડવાની છે લીટી છોડ્યા વગર લખવાનું નથી તમારી નોટબુક ચેક કરીએ છીએ તો લીટી છોડેલી હોતી નથી તો બધાને લીટી છોડીને લખવાનું છે તો હવે આપણે બારાક્ષરી લખવાનું શરૂ કરીએ તો આપણે ફ પછી શું આવે તો કે બ તો આપણે શું લખવાનું છે બ થી શરૂ કરવાનું છે બ તો બનો શું થાય તો કે બી એ બા ડી એ બી બી આ બી Me.
મઉ અને બધાને બારાક્ષરી આવડવી જોઈએ. જ્યારે સ્કૂલ આવશો ત્યારે હું બધાને પૂછીશ. તો હવે આપણે ફરીથી એકવાર બોલવાનું શરૂ કરીએ. તો બનો શું થાય? તો કે બી એ બા, બી એ બી, બી આર બી, બી ડબલ ઈ બુ, બી યુ બુ, બી ડબલ ઓ બે, બી ઈ બઈ, બી એ આઈ બો, બી ઓ બઉ, બી એ યુ બમ, બી એ એમ બહ, બી એ એચ. તો હવે શું આવશે? તો કે ભ. તો ભનો શું થાય? બી એચ એ ભા, બી એચ એ ભી, બી એચ આઈ ભી, બી એચ ડબલ ઈ ભૂ, બી એચ યુ. આ ક્યુ ભૂ કહેવાય? તો કે રસવાઈ વાળું. તો રસવાઈ વાળું ભૂ હોય તો એને ઇંગ્લિશમાં શું કેવી રીતે લખાય? ભૂ એટલે શું થાય? તો કે બી એચ યુ, પછી ભૂ,
તો એ કયું ભૂ છે? તો કે દીર્ઘાય વાળું. તો દીર્ઘાય વાળું ભૂ હોય તો એને ઇંગ્લિશ માં લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે બી એચ ડબલ ઓ, ભે. બી એચ ઈ, ભઈ. બી એચ એ આઈ, ભો. બી એચ ઓ, ભવ. બી એચ એ યુ, ભમ. બી એચ એ એમ, ભહમ. બી એચ એ એચ. તો હવે ભ પછી શું આવશે? તો કે મ. તો મનું શું થાય? એમ એ, મા. એમ એ, મી. એમ આર, મી. એમ ડબલ ઈ. તો આ કઈ ની કહેવાય? તો કે રસ્વાય વાળી. રસ્વાય વાળી મી હોય તો શું લખવાનું? એમ આર, મી. તો આ કઈ ની છે? તો કે દીર્ઘાય વાળી. દીર્ઘાય વાળી મી હોય તો એમ ડબલ ઈ. મુ, એમ યુ, મુ. એમ ડબલ ઓ, મે. એમ ઈ, મઈ. એમ એ આઈ, મો. એમ ઓ, મઉ. એમ એ યુ, મહ. એમ એ એમ, મમ. એટલે શું થાય? તો કે એમ એ એમ, મહ. એમ એ એચ. તો હવે શું આવશે મ પછી? તો કે ય. તો ય નું શું થાય? વાય એ, યા. વાય એ, ઈ. વાય આર, ઈ. વાય ડબલ ઈ, યુ. વાય યુ, યુ. વાય ડબલ ઓ, યે. વાય ઈ, યઈ. વાય એ આઈ, યો. વાય ઓ, યવ. વાય એ યુ, યમ. વાય એ એમ, યહ. વાય એ એચ. તો હવે ય પછી શું આવશે? તો કે ર. તો ર નું શું થાય? તો કે આર એ, રા. આર એ, રી. આર આઈ, રી. આર ડબલ ઈ, રુ. આર યુ, રુ. આર ડબલ ઓ, રે. આર ઈ, રઈ. આર એ આઈ, રો. આર ઓ, રવ. આર એ યુ, રમ. આર એ એમ, રહ. આર એ એચ. તો હવે આપણે બાળક સરી બોલાય પણ ગઈ છે અને લખાય પણ ગઈ છે. તો હવે વિદ્યાર્થીઓ, તમારે પણ તમારી બેઝિક ની નોટબુક માં લખવાનું છે અને ફની નીચે જગ્યા હોય તો ત્યાંથી જ લખવાનું શરૂ કરવાનું. જગ્યા ના હોય તો પાછળના પેજ ઉપરથી લખવું. તો આજનું હોમવર્ક તમને આજે જે લખાયું છે એ તમારું આજનું હોમવર્ક છે. તો તમારે હોમવર્ક ની નોટબુક માં લખવાનું નથી, તો તમારે હોમવર્ક તરીકે બેઝિક ની નોટબુક માં લખવાનું છે અને એક એક લીટી છોડીને લખવાનું છે. જ્યારે સ્કૂલ આવશો ત્યારે હું બધા જ બાળકોને બાળક સરી પૂછીશ અને બધા બાળકોને આવડવી જોઈએ. તો બાળક સરી બધાને આવડવી જોઈએ. તો આજનું હોમવર્ક તમારું આ જ છે. તો આ તમારે આજે હોમવર્ક ની નોટબુક માં નહીં પણ બેઝિક ની નોટબુક માં લખવાનું છે અને બાકી કરવાની છે. બોલતું જાવું અને લખતું જાવું. બસ.